गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आज आप 11 केमिस्ट्री चैप्टर नंबर 3 लैक्चर नंबर 2 पर आए लैक्चर नंबर 12 पर आए हमें आज जे है आप परमाणीय क्रमांक अने आवर्त कोष्टक में स्थाने ध्यान में राखी नीचे दर्शावेला तत्वना तेमना धात्वीय गुणधर्म ने चढ़ता क्रम में गोठवाना है, जेमा तमने सिलिकॉन, बेरिलियम, मैग्नेशियम, सोडियम अने फॉस्फरस आपेलो छे। हवे बेरिलियम नी वात करिए तो बेरिलियम तमारो बीजा आवर्त में आवे, बीजा आवर्त अने बीजा समूह में आवे, जरा ध्यान राखजो, बीजा आवर्त अने बीजा समूह में तमने बेरिलियम आवे। ज्यारे सोडियम नी वात करिए तो सोडियम तमारो त्रीजा आवर्त अने पहला समूह में आवे, त्रीजा आवर्त अने पहला समूह में एट्ले कि सोडियम तमने जे छे अहींया मळशे, आवर्त कोष्टक में क्या मळशे, अहींया मळशे। चलो बेरिलियम ना नीचे तमने कोण मळे, मेग्नेशियम मळे अने त्यार पछी तमारा पासे छे सिलिकॉन अने फॉस्फरस। तो 14मा समूह में आपणने सिलिकॉन मळशे अने 15मा समूह में जे छे आपणने फॉस्फरस मळशे। तो एम जो जोईए तो आपणने खबर छे के समूह में आपणे ऊपरथी नीचे जाइए तेम धात्वीय गुणधर्म वधे छे, परिणामे जो बेरिलियम अने मेग्नेशियम नी जो सरखामणी करवामां आवे तो बेरिलियम नी सरखामणी में मेग्नेशियम नो धात्वीय गुणधर्म वधारे होय। अने बीजी वस्तु, ज्यारे आपणे आवर्त में डाबी बाजूथी जमणी बाजु जाइए तो तमारो शुं थाय, तो धात्वीय गुणधर्म घटे छे, एटले फॉस्फरसनो धात्वीय गुणधर्म तमने ओछो मळे। હવે ફોસ્ફરસ કરતાં વધારે કોનો મળે, સિલિકોનનો, સિલિકોન કરતાં વધારે કોનો મળે, એમજીનો, અને એમજી કરતાં વધારે કોનો મળે, સોડિયમનો મળે। તો આ રીતે આપણે એક જ આવર્તની વાત કરીએ તો એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ધાત્વીય ગુણધર્મ ઘટે અને અધાત્વીય ગુણધર્મ વધે। તો જે જમણી બાજુ છેલ્લો આવવાનો એ તો અધાત્વીય ગુણધર્મ ધરાવતો હોવાનો, પરિણામે એનો ધાત્વીય ગુણધર્મ ઓછો, એટલે ફોસ્ફરસથી આપણે સિલિકોન જઈએ, સિલિકોનથી મેગ્નેશિયમ જઈએ અને મેગ્નેશિયમથી એને જઈએ તો ધાત્વીયતામાં વધારો થાય છે। એ જ રીતે સમૂહમાં આપણે ઉપરથી નીચે જઈએ તો ધાત્વીય ગુણધર્મ વધે, એટલે આપણે એવું કહી શકીએ કે બેરિલિયમ અને મેગ્નેશિયમ બંને સમૂહમાં બેરિલિયમની નીચે મેગ્નેશિયમ છે, તેથી બેરિલિયમ કરતાં મેગ્નેશિયમ વધુ શું છે, ધાત્વીય છે। તો બેરિલિયમ અને મેગ્નેશિયમમાં વધારે ધાત્વીય કોણ થવાનો, મેગ્નેશિયમ, અને ધ્યાન રાખજો અહીંયા ફોસ્ફરસ કરતાં વધારે ધાત્વીય સિલિકોન, સિલિકોન કરતાં વધારે ધાત્વીય એમજી, અને સૌથી વધારે ધાત્વીય કોણ મળશે, એને, કેમ કે સોડિયમ ડાબી બાજુ છે અને ફોસ્ફરસ કઈ બાજુ છે, જમણી બાજુ છે, ડાબી બાજુ ધાત્વીયતા વધારે એટલે સોડિયમની ધાત્વીયતા વધારે અને ફોસ્ફરસની ધાત્વીયતા શું આવશે, ઓછી આવશે, ઓકે। અને આના ક્રમની જો આપણે વાત કરીએ તો આનો ક્રમ સૌથી ઓછી ધાત્વીયતા ફોસ્ફરસની, પછી સિલિકોનની, પછી બરાબર એમજી કરતાં ઓછી કોની, બેરિલિયમની, અને એમજી કરતાં વધારે કોની, સોડિયમની આવશે। તો એનો ક્રમ જે છે ફોસ્ફરસથી વધારે સિલિકોનથી બેરિલિયમથી મેગ્નેશિયમથી શું આવશે, સોડિયમ આવશે। ચાલો તો આ રીતે તમને ક્રમ મળશે। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ। નાવ નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નનો ઉત્તર આપો। બાહ્યતમ પેટા કોષમાં 5 ઇલેક્ટ્રોન હોય એવા તત્વનું નામ આપો। હવે એકચ્યુઅલમાં બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એટલે કે બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન હોય એવું ક્લોરિન કીધેલું છે, પણ મારા પ્રમાણે જે છે તમારા પાસે આન્સર નાઇટ્રોજન આવશે, કેમ કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના NH2NP3 છે, જેમાં NSમાં 2 અને NPમાં 3 એમ કરીને બાહ્યતમ પેટા કોષમાં તમને 5 ઇલેક્ટ્રોન મળશે। કેટલા ઇલેક્ટ્રોન મળે, 5, હા, જેમાંથી ફક્ત પી વિભાગની વાત કરીએ તો પી કક્ષકમાં 3 છે, પી કક્ષકમાં કેટલા, 3, એટલે જો ફક્ત પી કક્ષકની વાત કરીએ તો પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, પણ પેટા કોષની વાત કરીએ તો પેટા કોષમાં 5 ઇલેક્ટ્રોન છે। હવે આ જ વસ્તુ જો મેં સમૂહ 17ની વાત કરું તો સમૂહ 17ની ઇલેક્ટ્રોન રચના છે NH2NP5, તો NSમાં 2 ઇલેક્ટ્રોન અને NPમાં એટલે પી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ તમને કેટલા ઇલેક્ટ્રોન મળશે, 7 ઇલેક્ટ્રોન, હા, એમાં પી કક્ષકમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે, 5 ઇલેક્ટ્રોન છે। મતલબ કે જો કક્ષકની વાત કરવામાં આવે તો નાઇટ્રોજનમાં કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે,
જ્યારે 17મા સમૂહની વાત કરીએ એટલે કે હેલોજન સમૂહની વાત કરીએ તો હેલોજન સમૂહમાં પી કક્ષકમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. જ્યારે પેટાકોષની વાત કરીએ તો પેટાકોષમાં જે છે નાઇટ્રોજનમાં ટોટલ 5 ઇલેક્ટ્રોન છે, જ્યારે હેલોજનમાં ટોટલ કેટલા છે? 7 ઇલેક્ટ્રોન છે. એટલે પેટાકોષ પૂછાયું તો આન્સર આવશે નાઇટ્રોજન, પણ જો પી કક્ષક આવ્યું તો આન્સર આવશે ક્લોરિન. તો આટલું વસ્તુ ધ્યાન રાખજો. ચાલો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. આવર્ત કોષ્ટકમાં ઉપયોગ કરીને નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. 2 ઇલેક્ટ્રોન ગુમાવતું વલણ ધરાવતા તત્વનું નામ આપો. તો જરા ધ્યાન રાખજો, બીજા સમૂહની ઇલેક્ટ્રોન રચના છે NH2, અને આ NH2 જે છે સરળતાથી 2 ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે. એટલે આપણે એવું કહી શકીએ કે બીજા સમૂહના આલ્કલાઇન અર્ધધાતુઓ જે છે એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે, જેનું શરૂઆત અહીંયા તત્વ કીધેલું છે. એટલે તમારું બીજા સમૂહમાં બેરિલિયમ આવી શકે, મેગ્નેશિયમ આવી શકે, આ બધા જે છે એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે, જેમાં અહીંયા આન્સર મેગ્નેશિયમ આપેલો છે જે સાચો છે, કેમકે એ બીજા સમૂહનું તત્વ છે. ચાલો નાવ નેક્સ્ટ. આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતું તત્વની વાત કરીએ તો ધ્યાન રાખજો, સમૂહ 16 જે છે, બરાબર, સમૂહ 16ની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, અને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 8. તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોન જોતા હોય તો આ 6 ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકે 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવો જોઈએ. અને 6 ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક કયા સમૂહમાં છે? 16મા સમૂહમાં છે. તો 16મા સમૂહના તત્વ કયા કયા? તો એમ તો આપણે શરૂઆત કરીએ તો ઓક્સિજન છે, એના નીચે આવશે સલ્ફર છે, આ બધામાં બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, અને એ 2 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના મેળવવાની બરાબર પ્રયત્ન કરે છે. તો આમાં આપણો આન્સર આવશે ઓક્સિજન, 16મા સમૂહનું તત્વ. એ જ રીતે સલ્ફર હોતે બરાબર તો પણ એ શક્ય છે. ચાલો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. ધાતુ, અધાતુ અને ઓરડાના તાપમાને પ્રવાહી તેમજ વાયુ સ્વરૂપના તત્વ ધરાવતા સમૂહનું નામ આપો. તો આવો કોઈ સમૂહ હોય તો 17મો સમૂહ, કેમકે 17મા સમૂહમાં ફ્લોરિન અને ક્લોરિન વાયુ સ્વરૂપમાં મળે, જ્યારે બ્રોમિન તમને પ્રવાહી સ્વરૂપમાં મળે અને આયોડિન તમને ઘન સ્વરૂપમાં મળે. ઓકે, એ સિવાય ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન આ બધા અધાતુ છે, જ્યારે આયોડિન જે છે આયોડિન ધાતવીય ગુણધર્મ ધરાવે છે. કેમકે આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ ધાતવીય ગુણધર્મમાં શું થાય? વધારો થાય. તો આયોડિન જે છે ધાતવીય ગુણધર્મ ધરાવે છે, જ્યારે બાકીના બધા તમારા શું છે? અધાતુ છે. તો આ રીતે તમને MCQમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, જેની તમારે પ્રિપેરેશન કરવાની રહેશે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી, I will explain you. Thank you very much. Bye.